આજે વિશેષતાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આજથી એકસો ને વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજીનો જન્મ હતો મતલબ આજે એકસો એકસઠ એકમી જન્મ જયંતિ છે તો આપણે એમને પણ યાદ કરવા રહ્યા દેશ વિદેશની અંદર સનાતન ધર્મની સંસ્કૃતિનો સુંદર એક એક પ્રચાર પ્રસાર કરી અને ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવનાર સ્વામી વિવેકાનંદ આજના યુવાનો માટે એમ કહેવાય છે કે એ સીમાચિહ્ન છે તો એવા વિવેકાનંદજીને યાદ કરવા રહ્યા આજનો જે પ્રતિપદા જે દિવસ છે એનો સ્વામી અગ્નિ છે આજના દિવસે દરેક ઘરની અંદર અગ્નિ પ્રગટાવવામાં આવે દીવા સ્વરૂપે દીપ દેવરૂપસ્થમ દેવ સ્વરૂપે ભગવાન દીપકને સ્મરણ કરવામાં આવે તો અહીંયા મારા કર્મ શુદ્ધ બને દીવાને જ્યારે પગે લાગવાનો હોય ત્યારે શું કહીએ શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુ તો આજે અગ્નિ છે આજના આજનો જે તિથિ છે તિથિનો સ્વામી અગ્નિ છે જ્યારે પણ આપણે સ્ટવ પેટાવીએ જ્યારે પણ આપણે અગ્નિથી કામ લેવાનું હોય ત્યારે અગ્નિને આમ પગે લાગવું જોઈએ અગ્નિને સામાન્ય બને તો કંકુના છાંટા નાખવા જોઈએ અને એના દ્વારા જે કંઈ પકાવવામાં આવે અથવા જે કંઈ અગ્નિનો આપણે જ્યાં ઉપયોગ કરતા હોઈએ ત્યાં ચાહે દીપક સ્વરૂપે હોય ચાહે ઘરની અંદર ચૂલાની અંદર જે અગ્નિ હોય તો એને નમસ્કાર કરીને કામકાજની શરૂઆત કરજો જોજો આ પ્રમાણે કરવાથી આજના દિવસના દેવતાઓ રાજી થશે અને આપણું કાર્ય સફળ થશે હવે બીજી વાત મારે કરવી છે આજે આપણા દિન વિશેષની અંદર જે વાત કરીએ છીએ તે કોઈપણ વ્યક્તિ જ્યારે કામ કરતો હોય ત્યારે ઘણી વખત એમ થાય કે ભાઈ બાલ્યકાળની અંદર અમુક વ્યક્તિઓ જુઓ તો એક સારું ફળ પ્રાપ્ત કરે છે ઓછી ઉંમરે સારી વિદ્યાની પ્રાપ્તિ કરી અને પોતે પોતાનું કરિયર બનાવે છે અને પોતે આગળ વધી શકે છે સારો ભાગ્યોદય થઈ શકે છે ક્યારેક ક્યારેક ઉંમર થઈ જવા છતાંય માણસ નોકરી માટે શોધતો હોય છે નોકરીને કે સારી નોકરી મને ક્યારે મળશે ક્યારેક ક્યારેક તેત્રીસ ચોત્રીસ ને પાંત્રીસ વર્ષના નવયુવાનો પણ પૂછતા હોય છે કે સરકારી નોકરીના યોગ છે કે નહીં એટલે આપણે કે અત્યાર સુધી શું કર્યું તો કે તૈયારી કરી રહ્યા છીએ તો અડધી ઉંમર તો કામમાં ગુમાવી હેં અને ઘણી વખત હવે જો આ તો કળિયુગ આવ્યો પાંત્રીસ છાલી વર્ષે તો માથાના વાડે ધોળા થવા માંડ્યા તો જે સમયે પૂર્ણાવતીનો સમય છે એ સમય સમયે હજી તો કામ કરવાની શરૂઆત પણ નથી થઈ તો આ વસ્તુ આપણને જોવા મળે છે ક્યારેક ક્યારેક અમુક ઉંમર પછી માણસને ધન પ્રાપ્તિ થતી જોવા મળે હવે જ્યોતિષની દ્રષ્ટિએ જો આને જોવાનું હોય ત્યારે જ્યોતિષમ અયનમ સ્મૃતમ આપણે કહીશ સંક્રાંતિકાળ સંક્રાંતિના જે બાર ભાગ પાડેલા છે અને દરેક સૂર્યની સંક્રાંતિ પ્રમાણે આપણને છ ઋતુઓનો અનુભવ થાય છે અને એ પ્રમાણે આ પાંચ તત્વોનું જે શરીર છે અને પંચ તત્વોની પ્રકૃતિ સાથે એનું કામ છે હવે આ રીતે જે કોસ્મિક એનર્જી જે છે ગ્રહોની એ કોસ્મિક એનર્જી ક્યારે કઈ રીતે લાભ કરતા છે કે નુકસાન કરતા છે ઘણી વખત તમે જોજો મધ્યાહનનો તાપ સારો લાગે ક્યારે શિયાળામાં બાકી ઉનાળામાં મધ્યાહનનો તાપ આપણને સામાન્ય સારો નથી લાગતો કારણ કે ગરમી લાગે છે અને એના કારણે શરીર સહન કરી શકતી નથી આ ગરમીને તો એ જ સૂર્ય અહીંયા ચોમાસાની અંદર પણ તમે જુઓ તો ત્રણે ત્રણ પ્રકાર ઋતુઓની અંદર શિયાળો ઉનાળોના ચોમાસામાં સૂર્યની પ્રકૃતિ પ્રમાણે શરીરની ઉપર અસર થાય કે ના થાય તો પછી ગ્રહોની જે ક્રોસ્મિક એનર્જી છે મારાંત તમારા જીવન ઉપર એની અસર થાય અને એવા સમયે પારાસરીય સિદ્ધાંત પ્રમાણે વિંશોત્તરી મહાદશાની રચના કરવામાં આવી જ્યોતિષની અંદર અને વિંશોત્તરી મહાદશામાં એકસો ને વીસ વર્ષનું આયુષ્ય કલ્પી અને નવે નવ ભાગની અંદર એને ભાગવામાં આવે અને એવા સમયે સૌથી વધારે જો કોઈ વર્ષ મળતા હોય વિંશોત્તરી મહાદેશામાં તો એ વર્ષ મળે છે શુક્રને અને શુક્રને વર્ષ કેટલા મળે છે વીસ વર્ષ મળે છે તો જીવનની અંદર એમ કહેવાય છે કે આમ તો બે તબક્કા એવા આવે છે કે જેમાં માણસ સુખ ભોગવી શકે જેને કહીએને કે ભાઈ ચડતીનો જ ચડતી જેને કળા જેને કહી શકાય એવા બે તબક્કા આવે છે પણ કદાચ માનો કે આ તબક્કો ક્યારે આવે છે એ જો આપણને ખબર ના હોય તો પછી તકલીફ ઊભી કરાવડા આવે કારણ કે બાલ્યકાળમાં આ તબક્કો જો સારો હોય તો સારી વિદ્યા પ્રાપ્તિ થાય યુવાન અવસ્થાની અંદર આ તબક્કો સારો હોય તો સંપત્તિ સંતતી અને સુખ સારું મળે વૃદ્ધાવસ્થામાં તબક્કો જો સારો મળે તો સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને સંતાનોની સેવા મળે તો અહીંયા સંપત્તિનો કારક ગ્રહ જે શુક્ર છે એ શુક્ર એ મહાદશામાં જ્યારે આવે ત્યારે કેવા પરિણામ આપે શુક્રની વાત કરીએ શુક્ર ક્યાં ક્યાં આવે છે શુક્ર જે આ કલા હોય શુક્ર જે આ કારીગરી હોય શુક્ર જે આ સૌંદર્ય હોય એવી જગ્યાએ શુક્રનો આવિષ્કાર છે ડાયમંડ એટલે હીરામાં પણ શુક્ર છે સફેદ કપડામાં પણ શુક્ર છે કોઈપણ ભૌતિક સુખ સુવિધાની જ્યાં જ્યાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોઈ શકે અથવા કોઈપણ ગેજેટ હોઈ શકે આ બધા શુક્રના પ્રભુત્વ નીચે આવે છે એ આકાશમાં ઉડતા જે આપણા વિમાનો છે એ પણ શુક્રના પ્રભુત્વ નીચે આવે છે જે માણસો જીવનમાં આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આપણે કહી ભાઈ એનો રથ તો અત્યારે ભૂમિથી બે વેત આગળ ચાલે હો એ ખૂબ જ આગળ વધી રહ્યો છે ભૌતિક સુખાકારીમાં શુક્રનું મહત્ત્વ વિશેષ માનવામાં આવે અને પણ સમસ્યા હોય તો સંઘર્ષથી સમાધાન સુધીનું કારણ પણ અહીંયા શુક્રનો પ્રભાવ જોવા મળે છે કારણ કે સુખ અને દુઃખનું મધ્ય બિંદુ જેને કહી શકાય એ શુક્ર છે શુક્રની મહાદશા ક્યારે સારા પરિણામ આપે એની આપણે વાત કરવાની છે મિત્રો આજે તો એવા સમયે હું તમને કહો છું કહું કે સારા પરિણામો એ તો આપણે વાત નક્કી થઈ કે શુક્રની મહાદશા એ વીસ વર્ષની હોય છે હવે આ મહાદશા ક્યારે આવી કંઈ નક્કી હોતું નથી આપણો જ્યારે જન્મ થાય ત્યારે જે નક્ષત્ર હોય એ નક્ષત્રના આધારે એ વિંશોત્તરી મહાદશા નક્કી થતી હોય છે એમાં સૂર્ય આપણે શું કહીએ સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ ગ્રહો આ રીતે કહીએ ને વિંશોત્તરી મહાદશાની અંદર સૂર્ય ચંદ્ર મંગળ રાહુ ગુરુ શનિ બુધ કેતુ અને છેલ્લો આવે શુક્ર તો એ પ્રમાણે ગણના કરતાં શુક્રનું સ્થાન છેલ્લું આવે છે અને વીસ વર્ષનું સ્થાન છે તો એકસો વીસ વર્ષની આ મહાદશાની અંદર શુક્રના પ્રભુત્વને જાણવું રહ્યું સૌથી મોટી મહાદશા શુક્રની વીસ વર્ષની છે સંઘર્ષ હોય તો સમાધાન પણ હોય અને સમાધાન હોય તો સમસ્યાનું નિરાકરણ પણ હોય તો એ પ્રમાણે શુક્રને કઈ રીતે આપણે જોઈશું તો તમે જોજો સામાન્ય રીતે તમે જુઓ કે શુક્રની મહાદશા શરૂ થાય એટલે શુક્રમાં શુક્રનું અંતર આવે જેને અંતર દશા કહેવાય કોઈ પણ મહાદશા એટલે એકસો અહીંયા વીસ વર્ષની મહાદશા પણ વીસ વર્ષનું સરખું ગણિત ના હોય હે આપણે કહીએ કે અહીંથી રાજકોટ જવાનું છે તો બસો કિલોમીટર થાય પણ બસો કિલોમીટરનો રોડ સરખો ના હોય અહીંથી વિરમગામ કે હળવદ કે ધાંગધ્રા જવાનું છે મોરબી જવાનું છે કે વડોદરા જવાનું છે તો કહેવાય એ એ કિલોમીટર સરખા હોય પણ રસ્તો સરખો ના હોય એ જ પ્રમાણે મારે એ સમજાવવું છે કે આપણે જ્યારે જીવન જીવતા હોઈએ ત્યારે સુખ દુઃખ મનમાં નણીએ રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવટળે રઘુનાથના જડિયા એ વાત આપણે કરીએ છીએ પણ એ વિચારવાની છે ગ્રહોની દૃષ્ટિએ ઘણી વખત આપણે પ્રશ્નો સાંભળ્યા છે કે ભાઈ મારી કુંડળીમાં આટલા બધા ગ્રહો સારા હોવા છતાંય મને કેમ દુઃખ મળે છે આટલું બધું મારું સારું કર્મ હોવા છતાંય જીવનમાં ક્યારેય સ્વપ્નમાં કોઈનું ખોટું નથી વિચારતો ખોટું નથી કરતો કોઈ ખોટી રસ્તે જતો નથી ખોટા પૈસા વાપરતો નથી અને છતાંય મને ભગવાન આટલું દુઃખ શાના માટે આપે દીકરા દીકરી ઉંમર લાયક થઈ ગયા વ્યવસાયના લાયક થઈ ગયા સારું ભણેલા ગણેલા છે સારી નોકરી કે ધંધો કરે છે દેખાવડા પણ છે છતાં લગ્ન કેમ નથી થતા હેં ગમે એટલો પૈસો ઘરમાં લાવવા માટે પ્રયત્ન કરીએ પણ પૈસો ઘરમાં ટકતો જ નથી આનું કારણ શું આ મારા તમારા જે પ્રશ્નો છે જ્યોતિષ શાસ્ત્રના આધારે એને વાચા આપવાનો પ્રયત્ન કરે છે શુક્ર મહારાજ શુક્ર મહારાજની અંદર તમે જો શુક્રમાં પહેલાં દશા શુક્રમાં શુક્ર આવે શુક્રમાં શુક્ર પછી શુક્રમાં સૂર્ય સૂર્યમાં ચંદ્ર ચંદ્ર રાહુ આ આ ગ્રહોની ગતિ તમે જુઓ કે સૂર્ય ચંદ્ર મંગળ મંગળ પછી રાહુ રાહુ પછી ગુરુ ગુરુ પછી શુક્ર તો આ આ ક્રમ તમે જુઓ હવે સામાન્ય રીતે તમે જુઓ કે સૂર્યથી શુક્રથી સૂર્યની મહાદશા અંતરદશા જેને કહી શકાય ત્યારબાદ ચંદ્રની ત્યારબાદ મંગળની ત્યારબાદ મંગળ પછી સીધો રાહુ આવે રાહુ પછી ગુરુ આવે ગુરુ પછી શનિ આવે શનિ પછી બુધ આવે બુધ પછી છેલ્લો કેતુ આવે પાછો શુક્ર આવે તો આ પ્રમાણે જો આમાં એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો જેટલું આપણી પાસે ખાવાનો તો ઢગલો પીરસી દેવામાં આવે પણ જેટલું ભાવતું એટલું ખાવું એટલે આમાં તમારે જ જોઈ લેવાનું તમારી કુંડળીની અંદર કે આ દશા મારી ક્યારે આવે છે કદાચ આપણને ખબર ના પડતી સારા મારા તમને બતાવી લેવું જે જાણકારો એવો પણ મૂળ વસ્તુ મારે કહેવાની વસ્તુ એ છે સુભત્વ જો તમારી કુંડળીમાં શુક્રનું હોય તો સારા પરિણામ મળે તો હવે સુભત્વ શુક્ર ક્યારે આપે પહેલાં તો આ વસ્તુ ખબર પડે શુક્રની પોતાની જે રાશિ છે એ બે રાશિ છે એક તુલા રાશિ છે તુલા રાશિમાં શુક્ર સ્વરાશિસ્ત બને મૂકવું છે અને સાથે સાથે બીજી રાશિ છે વૃષભ રાશિ તો વૃષભ રાશિ એ મુખ્ય રાશિ છે તુલા રાશિ ત્રિકોણ રાશિ છે તો એ પ્રમાણે શુક્રનું પ્રભુત્વ તમને બે રાશિમાં સારું જોવા મળે એક તુલા રાશિમાં જોવા મળે એક વૃષભ રાશિમાં જોવા મળે એથી પણ તમે ઉપર જાઓ શુક્રને સારું પ્રાપ્ત થતું હોય તો ઉચ્ચનો ગ્રહ જે છે એ મીન રાશિમાં ગુરુની રાશિની અંદર શુક્ર પ્રબળ બને છે અને એટલા માટે શુક્રને ઉચ્ચનો કહેવામાં આવે છે અમુક અંશે અમુક અંશે મૂળ ત્રિકોણી થઈ જાય તો પરમ ઉચ્ચનો હોય ઉચ્ચનો હોય અને મૂળ ત્રિકોણી હોય એ પ્રમાણે શુક્રની મહાદશા અંતરદશા પ્રમાણે માણસના જીવનમાં સુખ અને દુઃખ નિર્માણ થતું આપણને જોવા મળે છે ક્યારે ને કેટલું મળે કારણ કે આપણે બેંકમાં કોઈ પણ એફડી કરાવી હોય અને એમ કે ભાઈ બે હજાર ચોવીસના ચોથા મહિનાની ચોવીસ તારીખ પછી તમારી એફડી પાકે છે અને પછી તમને એનું વ્યાજ મળશે હવે માનો કે તમે વહેલા એફડી વટાવી લો તો તમારું વ્યાજ જાય એ જ પ્રમાણે અહીંયા જન્મકુંડળીના ગ્રહો પ્રમાણે જે દશાઓ નક્કી કરેલી છે જે દશાઓ આ એ વખતે દર ત્રણ મિનિટ એમ કે નવમોશ કુંડળી બદલી જાય જેની કુંડળી પાવરફુલ હોય એવા વ્યક્તિઓ માટે આ વિશેષ કરીને ફળદાયી આપણને બનતું હોય છે હવે વાત તમને કરું કે સામાન્ય રીતે મીનમાં ઉંચનો બને વૃષભ અને તુલામાં સૌરાશિસ્થ બને તો આવા સમયે તમે કેન્દ્રમાં જોજો એક ચાર સાત અને દસ અથવા ત્રિકોણ પાંચ અને નવ આટલા સ્થાનમાં જ્યારે શુક્ર પોતાની રાશિનો પડ્યો હોય અથવા તો ઉંચનો પડ્યો હોય ત્યારે પંચમહાપુરુષયોગ જે ધનાઢ્યોની કુંડળીમાં જોવા મળે અને એવો એક શુક્રનો યોગ જે છે એ માલવ્ય યોગ છે તો એ માલવ્ય યોગ કુંડળીમાં જોવા મળે છે તો એના કારણે માણસના જીવનમાં સારું અને સાચું સુખ ભોગવી શકે છે બીજી વસ્તુ તમને કહું કે કોઈ પણ જ્યારે ભાગ્યોદય કરાવતું હોય ને ત્યારે સેમા સેમા કરાવે માનો કે આપણે મકાન લેવાનું છે ઘણા સમયથી પ્રયત્ન કરીએ મકાન નથી લઈ શકે અને અચિંતાનું મકાન આપણને પ્રાપ્ત થયું અને સારા પૈસે ઓછા પૈસા મળ્યું અને હારી વાળું મળ્યું ત્યારે સમજી લેવાનું શુક્રની માદર્શ ચાલતી હશે પ્રોપર્ટીને લગતા કામકાજ હોય ભાગ્યોદયને લગતા કામકાજ હોય વિવાહની અંદર તમે જોજો કે ચાર વર્ષ કે પાંચ વર્ષ સુધી તમારો સંબંધ સારો ચાલ્યો છે અને પછી વિવાહ થયા પરિવારની સાથે વાત કરી પરિવાર માની ગયો અને એના કારણે લગ્નગ્રંથથી જોડાયા મતલબ આ પ્રેમ વિવાહ વિવાહમાં પરિણમ્યો મતલબ એ સમય શુક્રની મહાદશા અંતરદશા અને પ્રતિઅંતરદશા કામ કરે છે જેના કારણે તમે જોડાયા ઘણી વખત ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ સુધી સારા સંબંધો રહે પણ લગ્નની વાત જ્યારે આવે ત્યારે પાછું વિશ્ચિત થઈ જાય તો એવા સમયે શુક્રની મહાદશાની અંદર ક્યાંક અંતરદશા પ્રતિ દશા જો ખરાબ જો પરિણામ આપતી હશે તો ગમે એટલું સારું કરવા છતાં પરિવારવાળા ન માને એકબીજાની વચ્ચે અંટસ ઊભા થાય કાંઈ ને કંઈ પ્રશ્ન ઊભા થાય જેના કારણે આપણે આપણે આજની ભાષામાં કંઈક બ્રેકઅપ થઈ ગયું તો આવી થવાની સંભાવનાઓ આ દશા મહાદશા આપણને આપે છે બીજી વસ્તુ તમને કહું કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ કરવાનો હોય ઓચિંતાનો પ્રોજેક્ટ હાથમાં આવી ગયો પ્રોજેક્ટને ચાલુ કરી દીધો કામમાં સફળતા મળી ટૂંકા સમયમાં સારી સફળતા પ્રાપ્ત થઈ બોસને વાલા થઈ ગયા આનંદથી તમે તમારું કામકાજ કરી શકો છો તમારી બુદ્ધિનો ઉપયોગ કરી શકો છો મતલબ શુક્રની માદશા સારી હશે તો આ વસ્તુ બને છે તમારી પાસે રહેલો પ્રોજેક્ટ તમને સારી સફળતા અપાવે આનો આ શુક્ર જો ખરાબ હોય તો ખરાબ તમને હાથમાં આવેલા પ્રોજેક્ટ જતા રહે જે કે કામ કરવાનું ન કરી શકાય આ જો પ્રથાયો છે એક બાજુ સુખ પણ છે દુઃખ પણ છે એક બાજુ અંધારું પણ છે એક બાજુ અજવાળું પણ છે તમે જુઓ અમુક કલાકારો એવા છે કે જેની હિટ ફિલ્મો જાય એક પછી બીજી બીજી પછી ત્રીજી કારણ કે શુક્રની મહાદશા જ્યારે આવતી હોય અંતરદશા જ્યારે શુક્રનું પડતું હોય ત્યારે આ વ્યક્તિના જીવનની અંદર સુખદ સુખ મળતું હોય છે અને એવા સમયે એક પછી બીજું બીજા દરેક આ તો હિટ બધું થતું હોય જીવનમાં આ વસ્તુ ધ્યાનમાં આપણે આ રાખી શકીએ છીએ ધંધો વધે ધંધાની અંદર પણ તમે જોજો ઘણી વખત અમુક માણસોને અમુક ધંધો ખૂબ સારો જામે છે અને ખૂબ આગળ વધી શકે છે ત્યારે પણ શુક્રની મહાદશાને જોવી રહી સન્માન મળે નોકરીમાં પ્રગતિ થાય નોકરીમાં સન્માનની પ્રાપ્તિ થાય સારી પોસ્ટ મળે ધંધામાં પ્રગતિ થાય આ બધા શુભત્વને લગતા ચિહ્નો છે શુક્રમાં જ્યારે શુક્રનું અંતર પડતું હોય અથવા તો શુક્રના જેટલા મિત્ર ક્ષેત્રિય ગ્રહો છે એ મિત્ર ક્ષેત્રિય ગ્રહોની અંદર શુક્રનું અંતર જ્યારે પડતું હોય ત્યારે એ માણસના જીવનમાં એ સમય સારો આવે છે પણ અમાનો શનિની વાત તમે કરો તો શનિની વાત જો કરવાની હોય શુક્રમાં જો શનિનું અંતર પડતો હોય ત્યારે આવો માણસ દુઃખી થાય શુક્ર દરેક જગ્યાએ સુખ આપે એવું જરૂરી નથી શુક્રને કારણ કે દુઃખ પણ હોય છે સુખ તો હોય છે દુઃખ પણ હોય છે શનિનું જ્યારે અંતર પડતું હોય ત્યારે તમે જોજો કે માણસ ધંધાની અંદર ગમે એટલું કરતો હોય અને છતાંય પ્રગતિમાં ક્યાંક ને ક્યાંક એને બાધા દેખાતી હોય પરિણામો સર ઊભી કરાવતા હોય આવા સમયે તમે જોજો કન્યા રાશિની અંદર શુક્રને એમ કહેવાય છે કે નીચનો માનવામાં આવે છે તમારી જન્મકુંડિમા કન્યા રાશિમાં શુક્ર બેઠેલો હોય એ સમયે જો શુક્રની માદશા ચાલતી હોય તો એ શુક્રની માદશા પાછું સારું પરિણામ આપણને ન આપે શું થાય તો કે એમાં પતિ અને પત્ની વચ્ચે જ્યારે અણબનાવ ઉત્પન્ન થાય ત્યારે સમજી લેવાનું શુક્રની અંદર આ શનિ શુક્રની અંદર રાહુ આવા કોઈ અંતરના કારણે આ વસ્તુ ઊભી થાય છે મૂળ સમય સાચવવાની વાત છે કહેવાનો મારો મતલબ એ છે કે ખરાબ સમય આવે ત્યારે સાચવી લેવો અને પછી આગળ વધવું આ પ્રમાણે ધ્યાનમાં રાખવાનો રહેશે ચહેરો સુંદર હોય પણ સ્વભાવ ઉગ્ર હોય તો શું કરવાનું સમજાવો તમે શુક્ર છે એ પ્રબળતા ચહેરામાં ચમક છે પણ શનિ સાથે જોડાયેલો ઉગ્ર છે મંગળ સાથે જોડાયેલો ઉગ્ર છે તો શું કરવાનું તો આ બંનેને જરા એક થોડું ધ્યાનમાં રાખવું પડશે સાથે સાથે શુક્ર અને શનિ દામ અને નામ બંને આપે પણ એ કઈ રીતે આપે પણ જોવું પડે આ પ્રમાણે વૈવાહિક જીવનની અંદર શનિ હંમેશા પીડાદાયક બનતો હોય છે શુક્રના અંતરમાં જ્યારે આવતો હોય ત્યારે ત્યારે એવા સમય થોડું સાચવીને કામકાજ કરવાનું પણ સંતાન પીડા હોય લવ લાઈફ હોય અથવા પરેશાની હોય રાજરોગ જેને કહી શકાય મધુપ્રમેહ જેવા રાજરોગ થતા હોય કિડની

તમારા ઉગ્રતા હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે હવે પછી શનિ અને કેતુ નો શ્રાપિત યોગ બને છે તો બની શકે તો વિવાહ કરાવી પછી આગળ વધો સારી સફળતા મળશે જન્મ જ્યાં થયો છે ત્યાંથી દક્ષિણ દિશામાં લગ્ન યોગ શક્યતાઓ બને છે કન્યા રાશિથી વૃશ્ચિક રાશિથી કુંભ રાશિથી અને સિંહ રાશિથી ચાર રાશિથી સારું લેવાનું પણ દેખાય છે શુક્ર ગુરુ સાથે બેઠેલો હોવાના કારણે કદાચ થોડું કામ સમાધાન કરવું પડે કોમ્પરો થોડું કરવું પડે પાત્રની પસંદગીમાં આપણને જેવું જોઈએ એવું સો ટકા પાત્ર ન મળે તો આ પણ શક્યતાઓ કુંડિમાં દેખાય છે પણ દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખજો અને બુધવારે ભગવાન ગણપતિને ધરો ચડાવજો તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સફળતા સારી મળશે જય ગણેશ બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો

હેલો જય ગણેશ જય ગણેશ હા બોલો હેલો હા મારે અમદાવાદ થી બોલું છું મારે બેબી માટે પ્રશ્ન છે જી બેબી ની જન્મ તારીખ શું પ્રશ્ન છે

સમય સવાર નો સાત કઈ સવારે વિધિ તો શ્રાદ દોશની કરાય પિતૃદોશ ની કરાય બધી નદી કોઠી અમે કરાવી દીધી ના મહારાજ હતા આપડે ગણપતિ બધી 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 વિધિ કરાઈ દીધી ગણપતિ બાપા હારા ને મંગળ અને શુક્ર નો એક સારો યોગ કુંડળીમાં બની રહ્યો છે જે સારી આમ કેવાય ને કે જીવન ની આપે હવે કુંભાધિપતિ શનિ તમે જુઓ ઘણી વખત તમે એક એક ગ્રહ શાંતિ કરો ને એટલે એક એક ગ્રહ શાંતિ ની અંદર કર્મકાંડ કરવા વાળા ભુદેવ ને ખબર છે કે ગ્રહોની આહુતિ પડે એમાં ગ્રહોની આહુતિની અંદર જે ગ્રહ જે છે એ અધિદેવ જે છે પ્રત્યાધિદેવ છે લોકપાલ છે અને દિગપાલ છે આઠ આહુતિ ચાર આહુતિ અને બે આહુતિ એ રીતે આહુતિ પડે હવે તમે એક કોઈ પણ એક પૂજા કરાવો ને તો એમાં આટલી આહુતિઓ જોઈએ ત્યારે યજ્ઞ પૂર્ણ થાય હવે આપણે હાગમઠે કરાવીએ દહ માણસનું આપણે જમવા માટે બિહાડી દઈએ પંકજમાં પતરાવડી પાછળ અને બે જ માણસનું રહોડું કર્યું હોય આટલું જ રાંધ્યું હોય આપણે તો દહ માણસને ખવડાવી શકાય હે માફ કરજો પણ કર્મકાંડની અંદર આ પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક કોઈ ચૂક થઈ જાય તો પણ સારા પરિણામો પ્રાપ્ત થતા હોતા નથી ન થાય એવું દેવના આશીર્વાદ માટે એટલે થાય જ પણ મને એટલી ખબર પડે કે ચાર રોટલીની ભૂખ હોય ને તો તમને કોઈ એક જ રોટલી આપે તો શું થાય એટલે ઘણી વખત બેનો માતાઓ કહેતી હોય છે અમે બધી વિધિઓ કરાવીએ પણ આવી હા ગમઠે કરાવો ક્યાં મેળ પડે હે તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી રહી બેન બીજું તમને કહું ઉંમર થઈ અઠ્યાવીસ વર્ષ સાતમા સ્થાનનો માલિક બેઠેલો છે આઠમા સ્થાનમાં લગ્નયોગમાં વિલંબ કરાવવા સ્વાભાવિક વાત છે આ ગ્રહોનું બળ આપણને કહે છે પિતૃદોષની વિધિ અને કાલ કાલસરપની વિધિ એ બધું અલગ અલગ જગ્યાએ કામ મારે તો લગ્ન વિશે તમારી સાથે વાત કરવી છે તો સાતમું સ્થાન દાંપત્યનું સ્થાન સાતમા સ્થાનનો માલિક આઠમા સ્થાનમાં છે તો આઠમા સ્થાનમાં રહેલો આ શનિ પીડાદાયક બને કારણ કે લગ્નયુગમાં વિલંબ કરાવડાવે બીજી વાત હું તમને કહું કે મંગળ સાથે બેઠેલો શુક્ર બધું દેખાય સારું પણ મળે નહીં કંઈ તો આવા સમયે શનિ મંડલ આપણા ગૌરવ બાપાને કહેજો શનિ મંડલ મહાપૂજા જો અનુકૂળતા હોય તો ચોક્કસ આપ કરાવડાવી લઈજો એનાથી સારી સફળતા મળે પણ ખાલી પૂજા કરીને બેસી નહીં જવાનું પછી શનિવાર કરવાના દર શનિવારના દિવસે સાંજે સંધ્યાના સમયે પીપળાના થડમાં માટીના કોળિયામાં સરસિયાના તેલનો દીવો કરવામાં આવે પીપળાની પ્રદક્ષિણા કરવામાં આવે શનિ શનિસ્તોત્રના સત્યાવીશ પાઠ કરવામાં આવે અને ભગવાન શનિદેવને પ્રાર્થના કરવામાં આવે કે વિવાહમાં થતા વિલંબને આપ દૂર કરો અને સારું પાત્ર મને મળે એવા આશીર્વાદ આપો દર શનિવારે આ પ્રમાણે કરેલી પ્રાર્થના પણ સારી સફળતા પ્રદાન કરશે ગુરુ ધન રાશિનો છે પાંચમા સ્થાનમાં છે કારકો ભાવનાશાયના સિદ્ધાંત પ્રમાણે મારે મારી પુત્રી વિશે સવાલ કરવાનું નામ એનું જન્મ તારીખ છે એક ત્રીસ સાત બે હજાર એક સમય છે સાંજનો પાછું લગ્ન બદલી ગયો નો સાહેબ પણ હવે એના માંગા પણ આવે છે મારે બે સવાલ છે એના માટે કે એનું ભણતર એનું આગળ કેવું રહેશે અભ્યાસ ની અંદર ભાગ્યસ્થાન ઉચ્ચતર ડિગ્રી માટે હવે ભાગ્યસ્થાનનો જે સ્વામી છે એ સૂર્ય છે સૂર્ય અહીંયા કુંડળીમાં બેઠેલો છે બુધ સાથે યુતિમાં મતલબ અભ્યાસની અંદર હવે પછી જો અભ્યાસક્રમમાં આગળ વધવાનું હશે તો થોડીક મહેનત વધશે હવે વાત કરી લગ્નની તો અહીંયા ત્રેવીસમું વર્ષ ચાલે છે હજી બે અઢી વર્ષ લગ્નને વાર છે તો બે હજાર પચીસ બે હજાર છવ્વીસ સુધી તો એ અભ્યાસ કરે એવી કાળજી રાખો બે હજાર પચીસના એન્ડ પછી તમે એના માટે લગ્ન માટે વિચારજો લગ્ન વખતે વિચાર કરતી વખતે ખાલી એક વિવાહ ખાસ કરાવડાવી લેજો કારણ કે સાતમા સ્થાનમાં રાહુ છે રાહુ શુક્ર સાથે યુતિમાં હોવાના કારણે પાત્રની પસંદગીમાં ક્યાં લવ મેરેજ અથવા તો કોઈ ખોટું પાત્ર ન આવી જાય એ પણ થોડું ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવું રહ્યું કારણ કે મંગળ પેલો વૃશ્ચિક રાશિનો ચંદ્ર સાથે જોડાયેલો હોવાના કારણે સ્વભાવની થોડી ઉગ્રતા પણ દેખાય અને સાથે સાથે હું કહું એ આવી ક્યારેક ક્યારેક આવું આમ તો દીકરી બહુ ડાયી છે કારણ કે મંગળચંદ્રનો એક સરસ મજાનો લક્ષ્મીયોગ પણ બની રહ્યો છે શુક્ર અને ગુરુ પણ સારો છે અહીંયા પણ મિથુન રાશિમાં અધિશત્રુ બનતો ગુરુ એ ક્યારેક ક્યારેક પરેશાની આપણને આપે પણ એવા સમયે વિવાહ જો કરાવડાવી લેશો તો સારી સફળતા મળશે હજી બે અઢી વર્ષ એના માટે ભણવા માટે તમે કાઢો અને ત્યારબાદ તમે પાછા આગળના વિચારો

આવે એટલે એ લોકો ને ગમે તો અમને ક્યાં શું કરો છો ઉતારીએ છીએ તો કે આરતી ઉતારવામાં આટલો બધો અવાજ છે ને દગાડાને તગાડાને બધું વગાડો છો કે આરતી ઉતારવા માટે તો કે ભાઈ આરતી ઉતારી એટલે આ કરવું પડે પણ ઉપર કોમ ચઢાઈ દીધી હતી આટલી બધું કે આટલું બધું વગાડવું પડે છે આ વાત મેં આવું કર્યું જતી રહેશે વાતો અને ઘણી વખત એમ કે ભાઈ આમ અમુક બહુ બહુ મુકાઈ ગઈ હગાઈ મુકાઈ ગઈ બહુ સૌરાષ્ટ્રમાં શબ્દો આપણે પ્રચલિત સગાઈ મુકા એટલે મૂકી દીધું હવે હવે નવું હોતું એમ ભાષા બહુ મીઠી હોય છે મંગળ કુંભ રાશિનો ચોથા સ્થાનની અંદર દાંપત્ય યુગમાં વિઘ્ન ઉભા કરાવડાવે અથવા વિલંબ કરાવડાવે કારણ કે મંગળ દોષ બને છે બીજી વસ્તુ શુક્ર સાથે બેઠેલું સૂર્ય આમ જો ચટ ચટમગની પડ બે હશે હો હગાઈને લગ્ન વચ્ચે બહુ ટાઈમ નહીં રહે તે આ વસ્તુને ધ્યાનમાં રાખજો હવે એને ત્રેવીસમું વર્ષ અત્યારે ચાલુ થયું છે ત્રેવીસ વર્ષ ઉતરતા ચોવીસમો વર્ષ બેસતા એના લગ્નના યોગ છે હવે વાત તમે સરકારી નોકરીની કરી કર્કાધિપતિ ચંદ્રમા ચંદ્રમા કુંડળીની અંદર જો જોવા જઈએ તો પાંચમા સ્થાનમાં મતલબ વિદ્યા દ્વારા ધનપ્રાપ્તિના સારા યોગ પોતે પગભર ઉભા રહી અને સારી રીતે પોતાની આજીવિકાનું નિર્માણ કરી શકે એવા સારા યોગ બની રહ્યા છે પણ સાથે સાથે બીજી વાત હું તમને કરું કે ગુરુ એ એ સામાન્ય નોકરીની અંદર સ્થિરતા આપે અને રાહુ સાથે બેઠેલો છે અને આ ગુરુ રાહુને ચાંડાલયોગ કહેવામાં આવે છે અને એમાં પાછું આઠમા સ્થાનમાં ગુરુનું સારું રત્ન ધારણ કરાવડાવતી સારી સફળતાની પ્રાપ્તિ થાય કારણ કે પાંચમા સ્થાનનો માલિક આઠમા સ્થાનમાં બેઠેલો હોય છે તો ગુરુની સારી વીટી પહેરાવો ગુરુવારે એકઠાવણો કરાવડાવો ચણાની દાળનું ભોજન કરાવો ચણાની દાળું દાન કરાવડ જે કંઈ કરો તે પણ ગુરુને લગતું કે કરજો સફળતા સારી અપાવશે જય ગણેશ